श्री गणेशाय नमः, ओम श्री गणेशाय नमः, ओम श्री गणेशाय नमः। हे बाल गणेश, मारा घर परिवार पर तमारी कृपा दृष्टि कायम बनावी राखजो। हाँ, तमे आवी गया स्वामी प्रसाद। રાણી ઇન્દુમતી, મને તો એ સમજ નથી પડતી કે મારા જેવા રૂપવાન પતિને છોડીને તમારું મન આ મોટા પેટ અને લાંબા નાકવાળામાં કેવી રીતે લાગે છે। હું રાજા ચિત્રાંગદ છું, મારા જેવો કોઈ રૂપવાન રાજન હું શિકાર કરવા જાઉં છું જંગલમાં। હે બાલ ગણેશ, આમને માફ કરી દો। આમના તરફથી હું તમારી ક્ષમા માંગુ છું। કૃપા કરીને તમારી દયા દ્રષ્ટિ અમારા પર કાયમ રાખજો। આઓ આઓ, આઓ આઓ આઓ। સાચું કહ્યું અગમ, નંદીને જ્યારે જુઓ ત્યારે ગુસ્સો જ આવી જાય છે। કેટલો ક્રોધી છે અને ગુસ્સામાં એનું મોઢું એકદમ ભયાનક થઈ જાય છે। અરે ખાલી બાળકો જ નહીં, મોટાઓ પણ ડરી જાય છે એનું ડરામણું મોઢું જોઈને। શું? અરે નહીં, એકલા નહીં, આપણે બંને મળીને નંદીને એવો પાઠ શીખવશું કે રોજ આપણને આવું જ માલિશ કરશે। અરે સેવક, આટલા જોરથી નહીં, ધીરેથી ધીરે। શું તારા શરીરમાં નંદીનો આત્મા આવી ગયો કે શું? નંદી, તું એ તો અમે ડરાવવાની વસ્તુ છું, હવે તમને બંનેને ડરાવું છું હું। ઉભરે, તારું એ એ બહાર કાઢું છું। અરે નંદી, શું થયું તને? આટલો ચિંતામાં કેમ છે? શું ફરીથી તને અગમ અને બગમ એ હેરાન કર્યો? ના ના પ્રભુ, અગમ અને બગમ થી હું હેરાન નથી। એ લોકોને તો ઠીક કરતા મને બરાબર આવડે છે। હું તો હેરાન છું રાજા ચિત્રાંગદ થી। પ્રભુ, તે હંમેશા તમારા માટે કંઈ ખરું ખોટું બોલ્યા કરે છે। તમે કંઈક કરો પ્રભુ। તમને તો ખબર છે રાણી ઇન્દુમતીજી તમારા કેટલા મોટા ભક્ત છે। શાંત નંદી, શાંત। રાજા ચિત્રાંગદનું રૂપ જ એને ધર્મ સંકટમાં નાખી દેશે। હું શિકાર અહીં ફસાઈ ગયો, મહેલ જવાનો રસ્તો બતાવશો તમે? રાજા ચિત્રાંગન છે ને તું, રૂપનો ધનવાન। વિચારું છું તારી સાથે લગ્ન કરી લઉં, પછી આપણે બંને શિકાર કરીશું અને ગુમ થવાની સમસ્યા જ પૂરી। કેમ કે આ જંગલ મારું છે, અહીંની બધી વસ્તુઓ મારી ગુલામ છે। નહીં,
ગયું, મારા પતિને રાક્ષસીએ, નહીં નહીં, મારે પ્રભુ પાસે મદદ માંગવી પડશે. ઓમ શ્રી ગણેશાય નમઃ, ઓમ શ્રી ગણેશાય નમઃ, ઓમ શ્રી ગણેશાય નમઃ. કુરુમદેવ, ઓહો પ્રભુ, આ શ્લોક કેટલા અઘરા છે. મૂષક, શ્લોક અઘરા નથી, તારી બુદ્ધિ અઘરી છે. પ્રભુ, પ્રભુ, પ્રભુ! અરે નંદી, શું થયું? રાજા ચિત્રાંગદને રાક્ષસીએ પકડી લીધા છે અને રાજા જોડે લગ્ન કરવા માંગે છે, અને જો રાજા એવું નહીં કર્યું તો એ રાજાને મારી નાખશે. આખરે રાજાના રૂપવાન શરીરે રાજાને ધર્મ સંકટમાં નાખી જ દીધો. ચાલો મૂષક, આજનું ભણવાનું પૂરું. ચાલો આજે એ રાક્ષસીને પાઠ ભણાવીશું. માન જાઓ રાજા, લગન કરી લો મારી જોડે, નહીં તો ચાર તને મારી નાખશે અને લોકો મને જ બદનામ કરશે કે મેં તને માર્યો. બહુ જલ્દી છે વિવાહ કરવાની રાક્ષસી તને. તમે લોકો કોણ છો? ઓ પંડિત છો, મારા લગન કરાવવા માટે આવ્યા છો? રાક્ષસી, રાજાને છોડી દે, હું તને વચન આપું છું, હું તને કઈ નહીં કરીશ. તું મને ડરાવી રહ્યો છે? મને? મારાથી તો દુનિયા ડરે છે અને તું મને ડરાવવા આવ્યો છે? ના ભૂલશો, આ મારું જંગલ છે અને અહીં મારું રાજ છે. અહીંની પાંદડીઓ પણ મારી દાસી છે. ચાલો જાઓ અહીંથી. હું જવા માટે નહીં, તારું મગજ ઠેકાણે કરવા આવ્યો છું. પકડી લો આ બધાને અને મારી નાખો. તારા સાથીઓની શું હાલત કરી મેં? તારી ઈચ્છા તો બહુ થઈ રહી હશે મને ડરાવવાની, મને મારવાની. મારી પણ આજ ઈચ્છા છે કે તું મને મારે, મને પીવડાવે. શું થયું? મેં કશું ખોટું કહી દીધું? નહીં રાક્ષસી, તે કશું ખોટું નથી કહ્યું. મારા ભક્ત જ્યારે હૃદયથી કશું માંગે છે તો હું એમને તે આપી દઉં છું. બસ ખાલી શ્રદ્ધા સાચી હોવી જોઈએ. તે સાચી શ્રદ્ધાથી માંગ્યું છે તો હું તારી ઈચ્છા અવશ્ય પૂરી કરીશ. તથાસ્તુ. શું? શું તથાસ્તુ? ડરાવવાનું કામ મારું છે, તારું નહીં. હું નથી ડરતી, નથી ડરતી કોઈ નથી. અને પાછી ક્યારે નહીં આવતી. બાલ ગણેશ, મને માફ કરી દો. હું મારા સૌંદર્યમાં એટલો પાગલ થઈ ગયો હતો કે મને સારું ખોટું કઈ સમજમાં નહોતું આવતું. પ્રભુ, મેં તમને પણ ખરું ખોટું કહ્યું.
મારા જેવા પાપીને ક્ષમા કરી દો પ્રભુ, ક્ષમા કરી દો. બાલ ગણેશ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારા પતિનો જીવ બચાવ્યો. બાલ ગણેશ, હું હંમેશા રાણીને ટોકતો હતો તમારી પૂજા કરવા માટે, પણ આજે આની શ્રદ્ધાના લીધે જ મારો જીવ બચ્યો છે. આજ પછી ફક્ત રાણી જ નહીં, રોજ અમે બંને તમારી પૂજા કરીશું. રાજા, મને ખુશી છે કે હવે તને તારા રૂપનું અભિમાન નથી. તારી પત્નીના સારા કર્મોના ફળ સ્વરૂપ તું આજે હેમખેમ નીકળી શક્યો છે. બાલ ગણેશની જય. ચાલો જોઈએ કોણ ઘરે પહેલા પહોંચે છે. યા યે. પાછલી વખતે શું થયું તું તે યાદ છે ને? જો નંદીને ફરીથી ગુસ્સો આવી જશે તો તને એવી માર મારશે કે જે તું તૂટેલું ફૂટેલું બોલે છે ને એ પણ બંધ થઈ જશે. તને મજા આવી રહી છે? અરે મજા સજામાં બદલાઈ જશે. કોને માર્યો મને? સામે આવ. અહિયાં નીચે નીચે. એ ભૂલથી તમને લાગી ગયું, ક્ષમા કરો. મૂરખ, તો જાણતો નથી હું કોણ છું? ના, હું નથી ઓળખતો કે તમે કોણ છો. અરે મૂષક, તને ખબર છે આ કોણ છે? નહીં પ્રભુ, હું પણ નથી જાણતો કે આ કોણ છે. ચંચલાસુર, ચંચલાસુર નામ છે મારું, અને તે મને જગાવીને ઘણી મોટી ભૂલ કરી દીધી છે. મૂર્ખ, હું તને અહીંયા જ મારી નાખીશ. ચંચલાસુર? અરે આ પણ કોઈ નામ છે, ચંચલાસુર. તારું આ દુસાહસ, તું છે કોણ? હું છું બાળ ગણેશ. ચાલો સારું થયું, અહીંયા જ મળી ગયો. શરૂઆત તારાથી જ કરું છું, અને પછી તારા પૂરા પરિવારને મારીને કૈલાશ પર રાજ કરીશ. ચંચલાસુર, પહેલા મારાથી તો નિબટ, પછી મારા પિતા પાસે જજે. અરે બાળક, તું મારું શું બગાડી લઈશ? પહેલા પોતાની અને મારી તાકાત તો જો. જોઈ મારી તાકાતનું પરાક્રમ. ચંચલાસુર, જો આ તાકાત તું બધાની ભલાઈમાં વાપરતો હોત તો અત્યાર સુધી તારો ઉદ્ધાર થઈ જત. તું મારો ઉદ્ધાર કરીશ? માર, માર. મારી અંતર ઈચ્છા છે કે તું મને માર. ચંચલા, અરે રે રે. શું શું થયું? ચંચલા, તું તો ગયો. ચંચલાસુર, મારા ભક્તો જ્યારે પણ કઈ દિલથી માંગે છે તો હું એમને આપી દઉં છું, પરંતુ માત્ર શ્રદ્ધા સાચી હોવી જોઈએ. તે સાચી શ્રદ્ધાથી માંગ્યું છે તો હું તારી ઈચ્છા અવશ્ય પૂરી કરીશ. તથાસ્તુ. Ah!
ચાલો ભાઈ આને અહીંયા જ મારી નાખીએ. જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી બાળ ગણેશને કોઈ કષ્ટ નથી પહોંચાડી શકતું. મને હવે ગુસ્સો આવી રહ્યો છે. હું તમને નહીં છોડું. ભાઈ ભાગો, જીવ બચાવો. ક્યાં જઈ રહ્યો છે ચંચલા સુર? તમે ઠીક તો છો બાળ ગણેશ? નંદી, જ્યાં સુધી તમે મારી સાથે છો મને કઈ પણ નહીં થાય. જી પ્રભુ. પ્રભુ, મને નીચે ઉતારો. આવો મૂષક, આવો. પ્રભુ, ખૂબ જ ભૂખ લાગી છે. ચાલો ને ઘર જઈને માના હાથના મોદક ખાઈએ. મોદક? ચાલો. અરે, મારા માટે થોભો, હું પણ આવું છું. અરે અગમ, મેં કેટલી વાર કહ્યું કે નંદીને ગુસ્સો ના દેવડાવ, પણ તું મારી વાત સાંભળે છે ક્યાં? હવે અહીંયા જ લટકી રહે. શું હેંચી હેંચી બોલી રહ્યો છે? બોલો બાળ ગણેશજી, બચાવો અમને. મહાદેવ, પ્રભુ, નંદીજી કહી રહ્યો છે, શું એ સત્ય છે? તમે સાંભળ્યું તે સત્ય છે દેવી. આપણે સહુ મિનાસ પર્વત પર રહેવા જઈ રહ્યા છીએ. કારણ? બોલો ને મહાદેવ, શું છે એનું કારણ? કારણ છે ઋષિ દર્શનને દીધેલું વચન. વચન? કેવું વચન પિતાજી? દર્શન ઋષિ અને એમના સાથી ગુરુજનોને લાગે છે કે આપણા અહીંયા રહેવાથી વક્રાસુર એમના પર અને ઋષિગણો પર આક્રમણ કરે છે, એમના તપમાં બાધા નાખે છે. તે જ કારણે તેમણે મારી પાસે અહીંથી જવા માટેનું વચન લીધું છે. આ કેવી વાત થઈ? આ તો ભક્ષકની જગ્યાએ રક્ષકને દંડ દેવા જેવું થયું. આનો તો અર્થ એ થયો કે આપણે આપણું ઘર છોડવું પડશે. માં, તમે એ બધું છોડો ને, મારા પેટ પર થોડું ધ્યાન આપો. મોદક ખવડાવો જલ્દીથી, ખૂબ જ લાંબી યાત્રાએ જવાનું છે. યાત્રા? કઈ યાત્રા? મિનસ પર્વત પર ઘર બનાવવું છે તો ઉચિત સ્થાન ગોતવું પડશે ને માં, હે ને પિતાજી? તું બહુ જ નટખટ અને તોફાની થઈ ગયો છે બાલ ગણેશ. આ
તો કઈ નથી પિતાજી, ખરું તોફાન તો હજી બાકી છે. બાળ ગણેશ, આજકાલ તું કોયડામાં બહુ બોલવા લાગ્યો છે. હવે કયા તોફાનની વાત કરી રહ્યો છે તું? બાળકોની પોતાની કઈ ગુપ્ત વાતો હોય છે પાર્વતી, એ ગુપ્ત રહે તો સારું છે ને ગણેશ? જા પુત્ર, કાર્યમાં સફળ થા. ભાઈ, મિનસ પર્વત પર પહોંચવા માટે મારી પાસે એક મજાનો ઉપાય છે. કેમ ના આપણે ત્યાં દોડીને પહોંચી જઈએ? તું જેમ કહે તેમ નાનકા, હું તૈયાર છું. બસ ત્યારે હું અને તમે બંને પોતપોતાના વાહનો પર ત્યાં જશું. બીજા બધા પોતપોતાનો માર્ગ શોધી લે. મારા વિચાર પ્રમાણે આ નિર્ણય યોગ્ય નથી પ્રભુ, બધા થાકી જશે. આ બે વાત કહી રહ્યો છે. પહેલી એ કે તે દોડવા માટે તૈયાર છે, અને બીજી ઈ કે નંદી આટલો આળસુ કેમ છે? ખીજાઓ નહી નંદી મહારાજ, દોડવા માટે તૈયાર થઈ જાઓ. કામ થઈ ગયું? જી પ્રભુ. બહુ સરસ. એક, બે અને ત્રણ. હું તો સત્ય જ કહી રહ્યો છું. આ જુઓ, આ કોણ છે નાનકા? આવી રીતે આવનાર, ડોળા ફાડીને જોનાર, મિત્ર તો ન જોઈ શકે પરંતુ શત્રુ અવશ્ય હોય શકે. શત્રુ? શું એ જાણતો નથી કે જે આપણી સાથે ટકરાય છે? પ્રભુ બચાવ, સહાયતા કરો પ્રભુ. લાગે છે હવે મારે જ કંઈક કરવું પડશે. કૂંદી નાખ નાનકા. અરે વાહ, આવી રીતે પણ કોઈ લડાઈ જીતી શકાય છે? લડાઈ તાકાત અને ઘમંડ થી નહીં, બુદ્ધિ થી જીતાય છે મિત્રો. છછુંદરોની સામે જીતીને પ્રસન્ન થવાની જરૂર નથી બાળ ગણેશ. તને શું લાગ્યું બાળ ગણેશ? હું તને મિનસ પર્વતની ગુપ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરવા દઈશ, કદાપિ નહીં. એ બધી એ સિદ્ધિઓ હવે મારી થશે. સ્વાગત છે તમારું વક્રાસુર, પરંતુ મને નહોતી ખબર કે તમે આટલી સહેલાઈથી મારી જાળમાં ફસાઈ જશો. અર્થાત? અર્થાત એ અસુરરાજ, મિનસ પર્વત પર કોઈ અદ્ભુત શક્તિઓ નથી. મેં તો આ રમત તમને અહીંયા બોલાવવા માટે રમીતી. આડી વાત નહીં કર ગણેશ, સીધે સીધું કહી દે. તો સાંભળો વક્રાસુર, મેં જ મુષકરાજના હાથે દર્શન ઋષિની આ વાત પહોંચાડી હતી કે મિનસ પર્વત પર અદ્ભુત શક્તિઓ છે જેને હું પ્રાપ્ત કરવા જઈ રહ્યો છું. મને ખબર હતી કે આ સાંભળીને તમે અહીંયા જરૂર આવશો. હવે આવી ગયા છો તો પોતાની ભૂલની ક્ષમા માંગી લો અને ચાલ્યા જાઓ. ક્ષમા? અને હું? અને ઈ પણ તારી પાસે? તમને બધાને તો હું કીડીઓની જેમ કચડી નાખીશ. આક્રમણ! આક્રમણની તૈયારી કરો. ઉભા રહો પ્રભુ,
શું તમે અમને હજુ એક અવસર નહીં આપો? હું વચન આપું છું, આ વખતે યુદ્ધમાં બળની સાથે આપણે બુદ્ધિનો પણ પ્રયોગ કરીશું. ઠીક છે નંદી મહારાજ, જો તમે અમની સાથે લડવા માંગો છો તો લડી લો. આમે મારું અને મોટા ભાઈનું આજે આરામ કરવાનું મન છે. ધન્યવાદ પ્રભુ. શું બોલી રહ્યો છે બગમ? મને લાગે છે કે તમારી બુદ્ધિની પ્રશંસા કરી રહ્યો છે. તો એને પણ અક્કલ આવી જ ગઈ. જોઈ શું રહ્યા છો બધા? આક્રમણ કરો, મારી નાખો બધાને. શિવાનંદે, વાહનનું કામ એના માલિકને સેર કરાવવાનું હોય, બાંધવાનું નહીં. હવે હું તને જીવતો નહીં મૂકો. આ તો બહુ જ ભયાનક દેખાઈ રહ્યો છે, પણ સાક્ષાત યમના સ્વરૂપ મહાદેવના વાહન નંદી કરતા નહીં. તો ઠીક તો છે ને? બહુ થઈ ગઈ આ છોકર માત. જો હિંમત હોય તો તમે બંને ભાઈઓ મારી સાથે લડો. બંને સાથે લડવાની શું આવશ્યકતા છે રાક્ષસ રાજ? મારી સાથે લડીને જોઈ લો. વાવ, મને માર અને જીત, નહીં તો હું તને અને તારી સાથે સાથે તારા ભાઈ, મિત્રો અને પિતા મહાદેવ અને માં પાર્વતી બધાને મારા પગેથી કચડીને મારી નાખીશ. આવ, માર મને. શું થયું વક્રાસુર ભાઈ? તું તો ગયો. મારા ભક્તો જ્યારે પણ હૃદયથી કઈ પણ માંગે છે તો હું એમને અવશ્ય આપી દઉં છું. બસ શ્રદ્ધા સાચી હોવી જોઈએ. તે સાચી શ્રદ્ધાથી માંગ્યો છે તો હું તારી ઈચ્છા અવશ્ય પૂરી કરીશ. તથાસ્તુ. બધી જ ખબર હોય છે, આમ જાન જોખમ માં મૂકવાની શી જરૂર હતી? કાન છોડો ને, ઉખડી જશે. અમારા અપરાધ ની ક્ષમા માંગીએ છીએ મહાદેવ. અમે ભૂલ કરી બેસેલા, જે અમારા રક્ષક પ્રભુની જગ્યાએ ભક્ષક રાક્ષસની વાતોમાં આવી ગયા. આ તો બાલ ગણેશ છે, જેમણે અમારા હાથે પાપ થતા રોકી લીધા. એક વાત હંમેશા યાદ રાખજો ઋષિવર, શિયાળ, સર્પ અને કુટિલ વ્યક્તિનો ક્યારેય વિશ્વાસ ન કરવો. અવસર મળતા જ એ બધા મૃત્યુના કારણ બને છે. આપ તો જ્ઞાનના ભંડાર છો બાલ ગણેશ. બાળ ગણેશની જય. બાળ ગણેશની જય. મૂષક, નંદી, બ્રિંગી, અગમ, બગમ, બધા દમ લગાવીને દોડો. જે જીતશે તેને હું દરેક દિવસે 5 લાડવા આપીશ. દોડો. તને વાગ્યું તો નથી ને અગમ? આ બંને એકબીજા સાથે હંમેશા આવી જ રીતે ચોંટેલા રહે છે. બરાબર પકડ્યો તમે નંદી. હમ,
ખબર પડ્યો છે ને? આ તે સારું નથી કર્યું દુષ્ટાસુર, આનું પરિણામ તારે ભોગવવું જ પડશે. કેવું પરિણામ? આ તો તને બગમ જ બતાવશે. શાંત ભગમ, શાંત. પ્રભુ, બગમ અગમને જોઈને ગુસ્સામાં કેમ આવી જાય છે? આની પાછળ એક વાર્તા છે. અગમ અને બગમ નાનપણના જ સારા દોસ્ત હતા. બંનેના માતા પિતા મહાદેવના ખૂબ જ મોટા ભક્ત હતા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મારી મરઘીઓનો પીછો ક્યારે છોડશો? ભાગો! અરે ઉભારો શેતાનો, ક્યાં ભાગો છો? વાહ, શાક જોઈને તો મારા મોઢામાં પાણી આવી ગયું. તો વિચારે છે શું? શરૂ કર. હવે તું તારું કામ શરૂ કર. અગમ અને બગમ પોતાની શક્તિઓની સાથે બહુ જ પ્રેમથી જીવન પસાર કરી રહ્યા હતા. પરંતુ તેમના માતા પિતાની વચ્ચે મહાદેવના મોટા ભક્ત હોવાની હોડ લાગી ગઈ અને બંને પરિવાર એકબીજાના શત્રુ થઈ ગયા. અને એટલું જ નહીં, એ બંનેના માતા પિતાએ એ નાદાન બાળના મનમાં એકબીજા પ્રત્યે ઝેર ભરી દીધું. બોલ, રહીશને એનાથી દૂર? જી પિતાજી. ચેતવણી છે તને, આજ પછી તો બગમને નહીં મળે. જી. મને તારી બહુ જ યાદ આવતી હતી બગમ. હું આજે સાંજે મેદાનમાં આવીશ, તું મને ત્યાં મળીશ ને? તારા પિતાજીએ સારું નથી કર્યું અગમ. એ મારા પિતાજીથી મોટા ભક્ત નથી. હવે આપણે નહીં મળવું જોઈએ બગમ. આમાં જ રાક્ષસોની સેનાએ ગામ પર આક્રમણ કરી દીધું. અસુરોની સેનાએ આક્રમણ કરી દીધું, પછી શું થયું પ્રભુ? ચારે બાજુ વિનાશ વિનાશ થઈ ગયો હતો. નજીક નહીં આવતો, હું તને હવે નથી જાણતો.
તને દૂર ભગાવી રહ્યો છું અને તું મને બચાવવા માંગે છે કે મગમ? કેમ કે તું મારો પોતાનો છે. અગમનો ઈલાજ થયો અને એ એક મહિનામાં બગ્ગમે દિવસ રાત અગમની સેવા કરી, એની કીધેલી બધી વાતનું ચીણવટથી ધ્યાન કર્યું. એના ફળ સ્વરૂપ એ અગમની નવી ભાષા શીખી ગયો. મને ક્ષમા કરી દે અગમ, મારે લીધે તારી જીભને. અને આવી રીતે અગમના નિસ્વાર્થ પ્રેમભાવને જોઈને બગમ આત્મીય રૂપથી એની સાથે જોડાઈ ગયો અને ત્યારથી અગમને મુસીબતમાં જોઈને એ ગુસ્સામાં આવી જાય છે. એ બંનેની દુઃખદ વાર્તા સાંભળ્યા પછી અમને પણ આત્મગ્લાની થઈ રહી છે પ્રભુ. આત્મગ્લાની કરવાની જરૂર નથી મૂષક, મિત્રોનો હાસ પરિહાસ મિત્રતાને બળ પ્રદાન કરે છે. તમે સત્ય કહો છો પ્રભુ, પરંતુ આપણે અગમ બગમ પાસેથી આપણા વ્યવહારની ક્ષમા માંગવી જોઈએ, ત્યારે જ અમને અમારી આત્મગ્લાનીથી મુક્તિ મળશે પ્રભુ. લો, આવી ગયા એ બંને, માંગી લો ક્ષમા. તમને ક્ષમા કરી દો અગમ બગમ. સારા લાગો છો? કેવો દેખાય છે નંદી? નંદી નું મોઢું તો જોવો. અગમ થોભી જા, કેમ નંદી ને ગુસ્સો અપાવી રહ્યો છે? તને ખબર છે ને, જો તેને ગુસ્સો આવી ગયો તો
આલે 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 હવે સારું લાગે છે લે શાંત થઈ જાઓ નંદી શાંત આજે ઘણી મજા આવી ચાલો નાહી લઈએ પરંતુ પ્રભુ નદીનું પાણી તો ઠંડુ હશે ને તો શું થયું ઠંડા પાણીમાં તો હજુ મજા આવશે ને પરંતુ પરંતુ હું તો એકદમ સાફ છું જો છોડો મને છોડો છોડો મને છોડો છોડો આવી ગઈ મજા હા અક્કમ બિલકુલ ઠીક હવે તો મૂષક મહારાજને નાહવું જ પડશે પ્રભુ ચાલો ને મને ખૂબ ભૂખ લાગી છે માતાના હાથના મોદક ખાવા છે ચાલો ને અરે હા હા મૂષક અમે બધા આવી રહ્યા છે તું આટલો ઉતાવળો શું કામે થાય છે પ્રભુ મૂષકને તરવાનું નથી આવતું ને એટલા માટે અહીંયાથી નીકળવાની યુક્તિ શોધી રહ્યો છે આવો પ્રભુ પ્રભુ માતે માતે હા પવિત્ર નદી છે આને દૂષિત કરીને તે ઘોર અપરાધ કર્યો છે હમણાં જ અહીંયાથી ચાલ્યો જા નહીં તો આનું પરિણામ ખૂબ જ ખરાબ રહેશે બાળક કદાચ તને ખબર નથી કે હું કોણ છું અને મારામાં કેટલી અસીમ શક્તિઓ છે હું તો તને એક પળમાં જ મારી શકું છું હું અહીંયાથી જવા માટે નહીં પરંતુ કૈલાશ પર રાજ કરવા માટે આવ્યો છું જો તું આ નદીમાં ના આવ્યો હોત તો અત્યાર સુધી હું શિવજી અને બધાને બંદી બનાવીને કૈલાશ પર રાજ કરી રહ્યો હોત મત્સ્યાસુર અરે બાળક તું કેમ આટલો ગુસ્સે થઈ રહ્યો છે આખરે તું છે કોણ હું છું બાળ ગણેશ ઓહ
ગણેશ, પ્રભુ પ્રભુ તમે ક્યાં છો? હું આવી રહ્યો છું તમને શોધવા. મૂષક, 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 તમારા જેવો મિત્ર અને બાળ ગણેશના ખાસ ચહિતાને શત શત પ્રણામ. એ જાણતા કે તમને તરતા નથી આવતું, તો પણ પોતાના જીવની પરવા કર્યા વગર એમને બચાવવા માટે તમે પાણીમાં કૂદી ગયા. ચિંતા ના કરીશ મૂષક. પરંતુ માં, તમે એને નથી જોયો. એ રાક્ષસ ખૂબ જ મોટો અને શક્તિશાળી હતો. અચ્છા, તો શું આપણો ગણેશ ઓછો છે? એ પણ તો શક્તિશાળી છે. આપે મને મોદક ખાવા માટે બોલાવ્યો છે ને? મોદક ખવડાવવા માટે નહીં, કામ માટે બોલાવ્યો છે. આલે, આ સામાન તારા પિતાશ્રીની પાસે જઈને રાખી દે. પણ માં, આ સમયે તો પિતાશ્રી કૈલાશ પર છે. ત્યાં જઈશ તો મારો ખેલ અટકી પડશે. બાળ ગણેશ, આ સમયે તારા પિતાશ્રી ધ્યાન કરી રહ્યા છે. શું તને ગમશે? જો ધ્યાનમાંથી ઉઠ્યા પછી એમને સ્નાન માટે ફૂલોની સુગંધ અને અંગૂઠો ન મળ્યો તો? આપ ઠીક કહી રહ્યા છો માં. પહેલા માતા પિતાની સેવા, તત્પશ્ચાત કામ બીજા. ચાલો મૂષક મહારાજ, કૈલાશ જઈએ. તમે આ પકડો અને આ મને આપો. આ
પ્રભુ બાળ ગણેશ, પ્રભુ તમને આ રીતે ગબડાવવાની ચેષ્ટા કોણે કરી જણાવો મને, હું એનું માથું ફોડી નાખીશ. આ બધું તમે જ કર્યું છે નંદી મહારાજ. કિંતુ હું કેવી રીતે? આ અપરાધ તો તમારાથી જ થયો છે નંદી મહારાજ. ચાલો હવે કોઈ પણ ક્ષણ વેડફ્યા વિના પોતાનું વચન પૂરું કરો. તમે તમારું માથું ફોડો. જો આ અપરાધ મેં કર્યો છે તો મને દંડ જરૂર મળવો જોઈએ. હું હમણાં પેલા પહાડ પર મારું માથું ફોડી નાખું છું. અરે થોભો નંદી મહારાજ, પેલા પહાડના સ્થાન પર તમે વૃક્ષને પણ ટક્કર મારી દેશો તો પણ તમારું વચન રહી જશે. જેવી આજ્ઞા પ્રભુ. આગમ સાચું કહ્યું તમે, આ તો મારી જ નાક છે. અરે કોઈ અમને રોકો, નંદી થોભી જાઓ. કહો મૂષક મહારાજ, આ રમૂજમાં મજા આવી કે નહીં? બહુ મજા આવી પ્રભુ. નંદી આ સામાન તમે જલ્દીથી પિતાશ્રી પાસે જઈને મૂકી આવો. પ્રણામ મુનિવર. પ્રણામ મુનિવર. આયુષ્યમાન ભવ પ્રભુ બાળ ગણેશ, અમે મહાદેવને મળવા આવ્યા છીએ. પિતાશ્રી તો આ સમયે ધ્યાનમગ્ન છે મુનિવર. તો એમને જગાડો બાળ ગણેશ, અમારું એમને મળવું અતિ આવશ્યક છે. શું હું આપની આવશ્યકતાનું કારણ જાણી શકું છું મુનિવર? અભિજા દુષ્ટ પાપી, હવે તારા મૃત્યુનો સમય આવી ગયો છે. કૌશલ ઋષિ, મારી સાથે લડવા માટેની તારી ઈચ્છા શક્તિની પ્રશંસા કરું છું, એટલા માટે જીવનદાન આપી રહ્યો છું. કિંતુ આ જીવનદાન કેવલ કાળ સુધીનું જ છે. કાલે હું તમને બધાને મારીને ખાઈ જઈશ. જો આપણે સમય રહેતા સિંદુરાસુરને ન રોક્યો બાળ ગણેશ, તો એ સમસ્ત માનવ જાતિ માટે કાળ બની જશે. મારા વિચારે આટલા નાના એવા કાર્ય માટે આપે પિતાશ્રીનું ધ્યાન ભંગ કરવાની કોઈ આવશ્યકતા નથી મુનિવર. આપના દુષ્ટ સિંદુરાસુરને તો હું એકલો જ જોઈ લઈશ. પરંતુ પ્રભુ, તમે તો હજી બાળક છો અને એ શરીરના અનુપાત સાથે વાળની તુલના ન કરો મુનિવર. કીડી નાની એવી હોય છે, પરંતુ એ હાથીની સૂંઢમાં પ્રવેશીને એને પછાડવાની શક્તિ ધરાવે છે. શું તમે બધા તૈયાર છો? હા પ્રભુ. હા પ્રભુ. તો ચાલો. બીજી વાર આવી ભૂલ નહીં કરતા. નિર્દોષ પ્રાણીઓ અને ઋષિ મુનિઓને મારીને સ્વયં પોતાને શૂરવીર સમજવા વાળા સિંદુરાસુર, હું તને લડવા માટે પડકારી રહ્યો છું. બહાર આવ સિંદુરાસુર. કોનું મૃત્યુ આવ્યું છે જે મારા દ્વાર પર મને પડકારી રહ્યું છે? હિંમત હોય તો બહાર આવ સિંદુરાસુર.
આવ્યું છે જે મને પડકારી રહ્યું છે. સામે આવો. સામે જ તો ઉભો છું સિંદુરાસુર, નીચે તો જો. તું મને મારીશ બાળક? નહીં સિંદુરાસુર, હું તને નહીં મારું, પણ તારો અહંકાર જ તને મારશે. લાગે છે આ રાક્ષસની મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે. પરંતુ તમને એવું કેમ લાગી રહ્યું છે? કેમ કે મારી પાસે બુદ્ધિ છે જે તમારી પાસે નથી. તમારા ધન્યવાદ સિંદુરાસુર. તમારી આ હસવાની કળાએ મારું ભરપૂર મનોરંજન કર્યું છે. સિંદુરાસુર, જે મોતનું બીજું નામ છે, એ તમને મનોરંજનનું સાધન લાગે છે? નિસંદેહ. હવે વાતોમાં સમય વ્યર્થ ન કરો સિંદુરાસુર. યદિ તમે વચન આપો છો કે આજ ઉપરાંત તમે કોઈ પણ ઋષિ મુનિઓ અને મનુષ્યોને નહીં સતાવો, તો હું મહાદેવ પાર્વતી પુત્ર બાળ ગણેશ તમને છોડી દઈશ. તો તું છે મહાદેવ પુત્ર બાળ ગણેશ? તો ઠીક છે, હું વ્યર્થમાં સમય નથી વેડફતો અને તને હું હમણાં જ પકડીને મસળી નાખું છું. મસળવાની ઈચ્છા જાગૃત થઈ ગઈ. પહેલા પકડીને તો દેખાડો. આપના પરાક્રમ પર શંકા કરવા બદલ અમને ક્ષમા કરો બાળ ગણેશ. શંકા ત્યાગો મુનિવર, આપની વાતોમાં હું અને નંદીજી પિતાશ્રીને અંગોછા અને ફૂલોની સુગંધ દેવાનું ભૂલી ગયા. એ પહેલા કે તેઓ ધ્યાનમાંથી ઉઠે, મારે એ બંને વસ્તુઓ ત્યાં પહોંચાડવી પડશે. હું જાઉં છું. પ્રણામ બાળ ગણેશની. જય.